વિરચી મોર્નિંગ. ગઈકાલે હું અમદાવાદના એક રસ્તેથી પસાર થતો હતો અને ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમાતું જોયું. એક કોલેજ પાસેથી હું પાસ થતો હતો અને ગ્રાઉન્ડમાં અમુક છોકરાઓ ફૂટબોલ રમતા હતા. એમને રમતા જોવાની મજા પડી. એમનો ઉત્સાહ મારામાં પાસ ઓન થયો. હું અંદરથી આમ થોડો રિચાર્જ થયો ફોર નો સ્પેસિફિક રીઝન. કોઈ ખાસ એમાં કોઈ રીઝન નહોતું, બસ એમને જોઈને મને આનંદ થયો. હવે પછી ત્યાંથી ગાડી આગળ ગઈ ને એટલે ફૂટબોલ વિશે વિચારતો હતો કે ફૂટબોલની ટીમ હોય તો એમાં કેવા પ્લેયર્સ હોય, ફૂટબોલની ટીમમાં કેવા પ્લેયર્સ હોય. ટાઈપ વન, નોટ સો સેન્સિટિવ પ્લેયર, એટલે કેવો કે એને બહુ પડી જ ના હોય, એ રમવા ખાતર રમતો હોય, એને દોડી દોડીને થાકવાનું ગમે જ નહીં ને, એને એમ હોય કે કરશે હવે બીજા પ્લેયર્સ ગોલ, આપણાથી થાય એટલું કરવાનું, બોલ આપણી પાસે આવે તો ખાલી પાસ કરી દેવાનો, બસ વી આર જસ્ટ દેર, નોટ વેરી પાર્ટિસિપેટિવ. ઠીક છે, ચાલે છે. આ મને વિચાર કેમ આવ્યો ખબર છે? કારણ કે અમે નાના હતા ત્યારે રમતા ને આવી રીતે હોકી ને ફૂટબોલ, એમાં એકાદ તો એવો હોય જ કે જેને રમવું ના હોય, પાસ કર્યા કરે બસ ખાલી. ટાઈપ ટુ, ડરેલા પ્લેયર્સ, એટલે સામેની ટીમના પડછંદ પ્લેયરથી ડરી જાય. સામેની ટીમનો કોઈ એક્સપર્ટ ખેલાડી હોય એનો ડર લાગે, જેની પાસે હાઈટ બોડી ટેકનિક હોય એનો ડર લાગે. તમે જોજો નાના નાના છોકરા હોય ને એમને ઉંમરમાં મોટા પ્લેયરથી ડર લાગે રમતી વખતે. ટાઈપ થ્રી, ચીટર્સ, અગ્રેસિવ વન્સ, નાની નાની વાતમાં ગુસ્સો કરે અને ચીટિંગ પણ. ટાઈપ ફોર, પેશનેટ વન્સ, જેમનું ધ્યાન માત્ર ગેમમાં હોય, એ ગેમને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા હોય, દિલથી રમતા હોય, શીખતા હોય, અને હારની બાજીને જીતમાં કેવી રીતે પલટી દેવી એ પણ ધીરે ધીરે એમણે કેળવ્યું હોય. પાંચમો પ્રકાર છે ફૂટબોલની ટીમમાં કે જે રમે નહીં, બહાર બેઠા બેઠા વાંક કાઢ્યા કરે, અને જયારે ગેમ પૂરી થાય ને એના પછી તે આમ કેમ કર્યું, તે તેમ કેમ કર્યું, તું આમ ના કર, તું તેમ ના કર, બધાના વાંક કાઢ્યા કર્યો. છઠ્ઠો પ્રકાર, જેલસ હોય, એટલે પોતાની ટીમનો કોઈ પ્લેયર એ સારું રમતો હોય તો એની એને જેલસી થતી હોય, એને એમ થતું કે આના જેવું હું કેમ નહીં. પછી પેલો જયારે કઈ ગોલ કરવા જાય ને તો એમાં વચ્ચે કઈક એવું કરે ને જેને કારણે પેલો ગોલ ના કરી શકે, અરે પોતાની ટીમનો પ્લેયર છે યાર, તો એવું કરે, પોતાની ટીમના પ્લેયરને આગળ ના રમવા દે, એને પાસ ના કરે, અરે જેલસમાં તો એવું ઘણું હોય, એને પાસ ના કરે, બસ બીજા કોઈને પાસ કરે, પણ પેલો મને જેની જેલસી થતી હોય એને હું બોલ પાસ ના કરું. હવે આવા પ્લેયર્સ માત્ર ફૂટબોલ ટીમમાં નહીં, સમાજમાં દરેક જગ્યાએ છે, દરેક ફ્રેન્ડ સર્કલમાં છે, દરેક ઓફિસમાં છે, દરેક બિઝનેસમાં છે, દરેક કુટુંબમાં છે, પોલિટિક્સમાં છે. બોલો હવે તમે તમારા જે પણ કાર્યક્ષેત્રમાં છો એમાં તમે કેવા ટીમ પ્લેયર છો અને કેવા બનવા માંગો છો? આ સવાલ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 24 નવેમ્બર 2017, શુક્રવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. આપણી ટીમ તો એક જ છે દોસ્ત, તમે જે પણ ટીમમાં હો હું તમારી સાથે છું. ગુડ મોર્નિંગ માય ડિયર.